ત્યારબાદ આગળ વધીએ દાખલા નંબર સાત તરફ. પ્રશ્ન સાત, આપેલ સંખ્યાના છેદનું સમ્મેપીકરણ કરો. એમાં બે છે પ્રશ્ન. પેલું એક ના છેદમાં વર્ગમૂળમાં સાત માઇનસ વર્ગમૂળમાં છ, અને બીજો એક ના છેદમાં વર્ગમૂળમાં પાંચ પ્લસ વર્ગમૂળમાં બે. આવી રીતના બે છે એનું સાદુરૂપ આપવાનું છે. તો પેલા આપણે પેલો લઈએ અને એનું સાદુરૂપ આપીએ. એક ના છેદમાં વર્ગમૂળમાં સાત માઇનસ વર્ગમૂળમાં છ. તો જો હવે શું કરશો તો કે આને કરણી લેશું, એટલે કે જે છેદ છે એને ઉપર નીચે ગુણશું. શું કરવાનું? છેદને ઉપર નીચે ગુણવાનો, પણ એક શરત કે એની નિશાની હોય નહીં, બદલાવી નાખવાની. અહીં માઇનસ છે તો પ્લસ, તો એ રીતના જ્યારે અહીંયા ગુણશું ત્યારે શું થઈ જશે? માઇનસ. એ પછી જોઈએ, પહેલા અહીંયા આગળ વધીએ. હવે જો એક ગુણ્યા આ થાય તો ઉપર શું વધશે? રૂટ સાત પ્લસ રૂટ છ જ વધશે. નીચે શું થશે જો તો કે આનો નાનો ગુણાકાર થાય. હવે જો પેલા તો રૂટ સાત ગુણ્યા રૂટ સાત થાય, તો રૂટ સાત ગુણ્યા રૂટ સાત એટલે સાત, પછી રૂટ સાત ગુણ્યા રૂટ છ પણ એ કેવા થાય? પ્લસ. તો કે રૂટ સાત રૂટ છ, પછી રૂટ સાત રૂટ છ અને રૂટ સાત નો ગુણાકાર એટલે કે એ માઇનસ થાય, અને પાછા પ્લસ માઇનસ માઇનસ રૂટ છ ગુણ્યા રૂટ છ એટલે છ. તો જો આ બે કિંમત ઉડી જાય તો પાછળ વધ્યું શું? તો કે વર્ગમૂળમાં સાત પ્લસ વર્ગમૂળમાં છ ના છેદમાં સાત માઇનસ છ. તો સાત માઇનસ છ એટલે કેટલા થાય? એક થશે. તો છેદમાં એક લખીએ કે ન લખીએ કાંઈ ફેર પડે નહીં. તો જવાબ કેટલો આવ્યો? વર્ગમૂળમાં સાત પ્લસ વર્ગમૂળમાં છ. તો જો શું કરવાનું? કરણી પેલા લેવાની, એટલે કે જે છેદ હોય એને ઉપર નીચે ગુણવાનો અંશને છેદમાં, પણ નિશાની બદલાવી રાખવાની. હવે એક ગુણ્યા કરો તો એનું જ રહે. નીચે જુઓ શું થાય, પેલા આનો આની સાથે નાનો આની સાથે ગુણાકાર થાય. તો રૂટ સાત રૂટ સાત સાત, રૂટ સાત રૂટ છ તો સાત રૂટ છ, પછી તો કે આનો આની સાથે ને આનો આની સાથે એટલે આ બીનો ગુણાકાર એટલે માઇનસ આવશે, અને અહીંયા પ્લસ માઇનસ માઇનસ રૂટ છ ગુણ્યા રૂટ છ એટલે છ. મેં હમણાં આગળ જાય સમજાવ્યું ને કે કોઈ પણ બેનો ગુણાકાર વર્ગમૂળમાં હોય, બે કિંમત સરખી હોય તો વર્ગમૂળ નીકળી જાય. તો આ બે તો કેન્સલ થઈ ગયા, સાત માઇનસ છ એટલે એક, જે આપણો જવાબ આવી ગયો. ત્યારબાદ એક દાખલો લખી લો, ત્યારબાદ બીજો ગણીએ. ત્યારબાદ બીજો દાખલો જોઈએ. બીજો દાખલો, એકના છેદમાં વર્ગમૂળમાં પાંચ પ્લસ વર્ગમૂળમાં બે. હાલો આનો કરણી લેવાની છે પેલા, એટલે કે ઉપર નીચે ગુણાશે, પણ શરત શું કે નિશાની શું થઈ જશે? બદલી જાય. આ ખાસ યાદ રાખવાનું છે. તો ઉપર શું વધશે? રૂટ ફાઈવ માઇનસ રૂટ ટુ. એક ગુણ્યા કરી તો એનું, હવે છેદમાં જો પેલા આ બંનેનો ગુણાકાર થાય તો રૂટ પાંચ ગુણ્યા રૂટ પાંચ એટલે પાંચ, માઇનસ ના માઇનસ અહીંયા રૂટ પાંચ અને રૂટ બે એ બેનો ગુણાકાર થાય તો રૂટ પાંચ રૂટ બે. હવે અહીંયા પાછો આનો આની સાથે નાનો આની સાથે, તો આ બેનો ગુણાકાર એટલે પ્લસ, આનો પ્લસ માઇનસ માઇનસ અને રૂટ બે ગુણ્યા રૂટ બે એટલે બે. આ બે કિંમત ઉડી ગઈ તો એ ઉપર શું આવશે? રૂટ પાંચ માઇનસ રૂટ બે છેદમાં પાંચ માઇનસ બે. તો જો ઉપર વીધું રૂટ પાંચ માઇનસ રૂટ બે અને છેદમાં પાંચ માઇનસ બે એટલે ત્રણ. તો આ આપણો જવાબ. અમે આમાં કાંઈ હવે આગળ સાદુરૂપ આપવાનું તમારે નથી. શું કરવાનું? પહેલાં કરણી લેવાની, ઉપર તો એનું જ રહે કારણ કે એક ગુણ્યા થાય એટલે એનું જ રહે. છેદમાં તો કે આ બેનો ગુણાકાર પાંચ, આ બેનો ગુણાકાર પ્લસ માઇનસ માઇનસ, અહીંયા પ્લસ 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 અને આ બે નો પ્લસ માઇનસ માઇનસ બે. તો આ બે ઉડી જાય, પાંચ માંથી બે જાય તો ત્રણ. તો આ દાખલા નંબર બે લખી લો. અહીંયા પ્રશ્ન સાત છે એ પૂર્ણ થાય, ત્યારબાદ આપણે આગળ વધીએ પ્રશ્ન નંબર આઠ તરફ.
ત્યારબાદ આગળ વધીએ પ્રશ્ન નંબર 8 કે નીચે આપેલા પદોની વ્યાખ્યા આપો એટલે કે બે વ્યાખ્યા એક સમાંતર રેખાઓ અને એક વર્તુળની ત્રિજ્યા આ બંનેની વ્યાખ્યા આપવાની છે તો પહેલા જોઈએ સમાંતર રેખાઓ તો તમને એટલે ખબર છે કે બે રેખા હોય એ સમાન હોય એટલે કે એની બંને વચ્ચેનું અંતર કેવું હોય સમાન હોય જો અહીંથી એટલું ને અહીંથી એટલું બંને વચ્ચેનું અંતર કેવું હોય સમાન હોય અને બંને જે રેખાઓ છે એ અનંત સુધી પ્રસરેલી હોય તો એ ક્યારેય છેદતી નથી કારણ કે બંને વચ્ચેનું અંતર કેવું હોય છે એ સમાન હોય છે તો જો સમાંતર સમતલમાં એવી રેખાઓ જે હંમેશા સમાન અંતરથી દૂર રહે છે એટલે કે સમાન અંતર હોય અને સમાંતર રેખાઓ ક્યારેય છેદતી નથી આ છે સમાંતર રેખાઓની વ્યાખ્યા હવે ક્યારે પણ સમાંતર રેખાઓની વ્યાખ્યા પૂછાય ત્યારે તમારે એટલું જ વિચારવાનું કે બંને રેખાઓ કેવી હોય સમાંતર હોય એટલે કે સમતલમાં બંને રેખાઓ સમાંતર હોય છે અને ક્યારેય છેદતી નથી એની વ્યાખ્યા થઈ ગઈ ત્યારબાદ વર્તુળની ત્રિજ્યા તો જો આ કેન્દ્ર તમને ખબર જ છે કે વર્તુળમાં ત્રિજ્યા કોને કહેવાય તો કે આને જ કહેવાય કેન્દ્રથી આ વર્તુળ પરનું બિંદુ હોય અને આ જે રેખાખંડ છે એને શું કહેવાય ત્રિજ્યા તો જો કેન્દ્ર અને વર્તુળના કોઈ પણ બિંદુને જોડતા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહેવાય મેં આકૃતિમાં જ સમજાવ્યું ને મેં સાવ સરળ રીતે સમજાવ્યું કે વર્તુળમાં કેન્દ્ર અને વર્તુળ પરના કોઈ પણ બિંદુ આને તમે જોડો અને જે રેખાખંડ છે એને શું કહેવાય ત્રિજ્યા જ કહેવાય જો કેન્દ્ર અને વર્તુળના કોઈ પણ બિંદુને જોડતા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહેવાય તો આપણે બે વ્યાખ્યા છે એ હાવ સરળ રીતે આકૃતિ પરથી જ સમજી લીધી આમાં સમાંતર રેખાઓ જે સમાન હોય હંમેશા સમાન અંતરથી દૂર હોય ત્યારે છેદની આમાં તો કે કેન્દ્ર અને વર્તુળ પરના કોઈ પણ બિંદુને જોડતા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહેવાય તો અહીંયા બંને વ્યાખ્યા આપી દીધી હવે આપણે આગળ વધીએ દાખલા નંબર 9 તરફ તો તમે 8 પહેલા લખી લ્યો ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 9 જો AC બરાબર BC થાય તેવું બિંદુ C બિંદુઓ A અને B ની વચ્ચે હોય હવે જો અહીંયા બિંદુ A અને B છે A અને B એની વચ્ચે બિંદુ C છે પણ કેવું તો કે AC બરાબર BC થાય એટલે કે આ બંને માપ કેવા હોય સરખા અહીં થી એટલું માપ અને અહીં થી એટલું માપ કેવું હોય સરખું જો હું કીધું AC બરાબર BC થાય અને A અને B ની વચ્ચે આ બિંદુ C આવેલું છે તો સાબિત કરો કે AC બરાબર 1/2 AB જે આકૃતિ દોરી અને તેને સ્પષ્ટ કરો તો જો આકૃતિ દોરી પહેલા A અને B ની વચ્ચે હોય એટલે કે બિંદુ C ક્યાં લેવાનું વચ્ચે લેવાનું પછી AC બરાબર BC એને કહી દીધું હોય હવે હું બે બાજુ એક વખત AC ઉમેરી દઉં હવે જો કોઈ પણ પ્રક્રિયા તમે બંને બાજુ કરો અથવા તો ઉપર નીચે કરો ને તો ચાલે એક બાજુ પ્રક્રિયા કરવાની નહીં અહીંયા બંને બાજુ જો AC ઉમેરો તો અહીંયા શું થાય AC પ્લસ AC એટલે 2AC અને BC પ્લસ AC એટલે જો BC પ્લસ AC એટલે આખી આખી AB બની જાય કે નહીં આ બે ભાગને હું ભેગા કરું તો આખે આખો AB બની જાય તો અહીંયા હું એમ લખી શકું આની જગ્યાએ AB જો બંને બાજુ AC ઉમેર્યું તો 2AC બરાબર AB તો 2 ને અહીંથી હું દૂર કરું તો સામેની બાજુ છેદમાં આવી જાય કે નહીં તો આના છેદમાં જાય તો 1/2 તો AC બરાબર 1/2 AB સાબિત થઈ ગયું સાવ દાખલો સરળ હતો જે તમને રકમમાં આપ્યો તો એ લઈને બે બાજુ ખાલી AC ઉમેરવાના પછી આ બાજુ 2AC થઈ જાય ને આ બાજુ તો કે આ બંનેનો સરવાળો કરો એટલે આખું AB બની જાય અને 2 આના છેદમાં આવી જાય પ્રશ્ન નંબર 9 અહીંયા પૂર્ણ થાય છે આગળ વધીએ પ્રશ્ન નંબર 10 તરફ પ્રશ્ન નંબર 9 તમે લખી લ્યો ત્યારબાદ છે પ્રશ્ન નંબર 10 કે ક્રિકેટમાં એક સ્ત્રી ખેલાડીએ ત્રીસ બોલમાંથી છ વાર દડાને ક્ષેત્રરેખા એટલે બાઉન્ડ્રીની બહાર મોકલ્યો ક્ષેત્રરેખાઓની
बाहर न मोकलियो होय तेनी संभावना शोधो। जो प्रश्न संभावना नो छे, मैं तमने हमणां ज कीधुं के संभावनाना प्रश्ननुं सूत्र के संभावना बराबर कुल परिणाम ऊपर मागेल परिणाम। जो शुं कीधुं के एक स्त्री छे खेलाड़ी, एने 30 बॉल फेंकवामां आव्यो तो कुल परिणाम केटलुं? कुल परिणाम 30, तो अहींया छेदमां केटला आवी जाय 30। હવે 30 બોલમાંથી 6 વાર દડાને બાઉન્ડ્રીની બહાર મોકલી દે છે, 6 વાર બાઉન્ડ્રી બહાર જાય છે, એટલે કે ક્ષેત્ર રેખા બહાર કેટલી વાર? 6 વાર। કેટલી વાર મોકલે છે? 6 વાર। હવે તેણે દડાને ક્ષેત્ર રેખાઓની બહાર ન મોકલ્યો હોય તેની સંભાવના શોધવાની છે। તો બહાર ન મોકલ્યો હોય તો જો 30 દડા ફેંકે એમાંથી 6 છે એ બાઉન્ડ્રીની બહાર જાય છે, તો કેટલા છે એ બાઉન્ડ્રીની બહાર ન જતા હોય? તો કે 30 માંથી તમે 6 બાદ કરો, 30 માઈનસ 6 એટલે કે 24 વખત છે એ દડાને બાઉન્ડ્રીની બહાર જતો નથી, એટલે કે 6 વખત બાઉન્ડ્રીની બહાર વહી જાય છે, એટલે કે એમાં 6 કે 4 કોઈ પણ લાગે છે ને 24 વખત છે એ બાઉન્ડ્રીની અંદર જ રહે છે। તો તમને હવે માગેલ પરિણામ શું છે? તો કે ક્ષેત્ર રેખાની બહાર ન મોકલ્યો હોય તેની સંભાવના, કેની ન મોકલ્યો હોય તેની સંભાવના, તો ન મોકલ્યો હોય 24 વાર, તો ઉપર શું આવશે? 24। તો આનો છેદ ઉડાડું તો શું થશે? તો કે 6 ચોક 24 અને 6 5 30, તો 6 6 ઉડી જાય તો શું આવ્યું? 4 ના છેદમાં 5। તો તમારો જવાબ કેટલો આવી ગયો? 4 ના છેદમાં 5। મેં તમને કીધું ને કે સંભાવનાના દાખલા સાવ એટલે સાવ સરળ છે, છેદમાં તો કુલ પરિણામ તમને આપ્યું, છેદમાં લખી નાખવાનું ઉપર માગેલ, તો હવે જોઈ લેવાનું કે શું માગ્યું છે। 6 વખત બહાર ગયો, 24 વાર નથી ગયો, તો ઉપર 24 લખી નાખવાનું, 6 6 24, 6 5 3, 6 6 ઉડી ગયા, 4 ના છેદમાં 5। તો અહીંયા પ્રશ્ન 10 છે એ પૂર્ણ થઈ છે, ત્યારબાદ આપણે આગળ વધીએ પ્રશ્ન નંબર 11 તરફ। ત્યારબાદ આપણે આગળ વધીએ પ્રશ્ન નંબર 11 તરફ કે આપેલ આકૃતિમાં જો AC બરાબર BD હોય તો સાબિત કરો કે AB બરાબર CD। એટલે કે જો AC આખે આખો AC બરાબર BD છે, એટલે કે અહીંથી આટલું માપ અને અહીંથી આટલું માપ કેવું છે? સરખું છે। તો મેં લખ્યું AC બરાબર BD। હવે જો AC બને છે ક્યારે? તો કે એમાં બે ભાગ છે, એક તો AB અને BC, એટલે કે AB + BC કરું ત્યારે આખો AC બને। તો અહીં હું લખી શકું કે AC ક્યારે બને? AB + BC। એવી રીતના BD છે, આ BD ભાગ ઈ ક્યારે બને? તો કે BC + CD, તો BC + CD કરું ત્યારે આખો ભાગ શું બને? BD બને। હવે જો આપણે સાબિત કરવાનું છે AB બરાબર CD, એટલે કે એક બાજુ AB વધવું જોઈએ, એક બાજુ CD, તો બે બાજુ BC વધારાના છે, તો મેં શું કર્યું? બંને બાજુ BC બાદ કરતા કોઈ પણ પ્રોસેસ છે બંને બાજુ તમે કરી શકો। આગળ જ મેં એક વખત હમણાં સમજાવ્યું, તો બંને બાજુ હું BC બાદ કરું, તો જો અહીંયા BC BC ઉડી જાય, અહીંયા BC BC ઉડી જાય, અહીં શું હતું? ખાલી CD, અહીં શું હતું? AB, તો AB બરાબર CD। આ આપણે સાબિત કરવાનું હતું એ થઈ ગયું કે આકૃતિમાં AC બરાબર BD હોય તો આખો AC તો કે AB + BC, BD તો કે BC + CD, અને બંને બાજુ સરખી પ્રોસેસ કરો અને બંને બાજુ બાદ કરો એટલે થઈ જાય AB બરાબર CD। દાખલા નંબર 11, અહીંયા પ્રશ્ન નંબર 11 પૂર્ણ થાય છે, ત્યારબાદ આગળ વધીએ પ્રશ્ન નંબર 12 તરફ। તો તમે આ લખી લ્યો, ત્યારબાદ આપણે આગળ વધીએ પ્રશ્ન નંબર 12 તરફ, જે સંભાવનાનો દાખલો છે। રકમ જોતા મોટી લાગે પણ દાખલો સાવ નાનો છે। એમાં શું છે કે બિયારણની 5 થેલી પૈકી દરેકમાંથી 50 બીજ પસંદ કરવામાં આવ્યા। હવે જો 1 2 3 4 અને 5 થેલી હતી, એ 5માંથી એણે શું કર્યું? તો કે 50 50 બીજ છે ને પસંદ કર્યા। હવે તેને અંકુરણ માટે ઉચિત પરિસ્થિતિમાં મૂકવામાં આવ્યા છે।
એટલે કે બીજ ને અંકુર કરવા હતા તો એક પરિસ્થિતિ એટલે કે અમુક તાપમાન કે અમુક વાતાવરણ મૂકવામાં આવે છે. 20 દિવસ પછી દરેક માંથી અંકુરિત થયેલા બીજ ની ગણતરી કરવામાં આવે તે નીચે પ્રમાણે છે. 20 દિવસ પછી જોયું તો 5 થેલી હતી, 5માં 50 50 બીજ મૂક્યા હતા. તો એક થેલીમાંથી કેટલા બીજ અંકુરિત થયા એ જોયું તો પહેલી થેલીમાં 40, બીજીમાં 48, ત્રીજીમાં 42, ચોથીમાં 39 અને 5માં 41 બીજ અંકુરિત થયા. હવે નીચેનામાંથી બીજની અંકુરિત થવાની સંભાવના જો, સંભાવના આવે એટલે તમને પેલું એક જ મગજમાં આવે કે સંભાવનાનું સૂત્ર, તો કે માગેલ પરિણામ ના છેદમાં કુલ પરિણામ. હવે જો કુલ પરિણામ એટલે કેટલી થેલી છે, તો કે 5, તો છેદમાં શું આવશે 5. ઉપર હવે ઉપર શું માંગ્યું જો, કે થેલીમાંના 40 થી વધુ બીજ એટલે કે 40 થી વધુ કેટલામાં અંકુરિત થયા છે, તો જો આ તો કે 40 છે, 40 થી વધુ કહેવાય નહીં. એક 48 આવે, 42 આવે, 39 નો અને 41 આવે, તો 1, 2 અને 3. તો થેલીમાં 40 થી વધુ બીજ તો કેટલી થેલીમાં થયા છે, તો કે 3. તો અહીં શું જવાબ આવશે 3, તો 3 ના છેદમાં 5. આ તમારો જવાબ. તો આ જવાબ લખી લો. હવે આની અંદર 3 પ્રશ્ન પૂછવામાં આવ્યો છે, ત્યારબાદ આપણે બીજો અને ત્રીજો જોઈએ, ત્યારબાદ આગળ વધીએ બીજો. બીજો પ્રશ્ન એમ છે કે થેલીમાંના 49 બીજ, બીજો એમ છે કે થેલીમાંના 49 બીજ, તો જો છેદમાં કુલ પરિણામ કેટલા રહેશે, 5 જ રહેશે. 49 બીજ કેટલી થેલીમાં છે, તો કે 1, 2, 3, 4, 5. એકમાં 49 બીજ છે નહીં, કે થેલીમાં એકમાં 49 બીજ છે, ના ના, 49 કેવા છે નીચે. તો અહીંયા શું જવાબ આવશે 0. તો અહીંયા શું આવશે 0 ના છેદમાં 5 = 0, એટલે કે આની સંભાવના કેટલી છે 0 છે. લખી લ્યો. ત્યારબાદ જોઈએ ત્રીજું, કે થેલીમાંના 35 થી વધુ બીજ, થેલીમાંના 35 થી વધુ બીજ, 35 થી વધુ જો આ છે, તો કે કહેવાય આ 1, 2, બધામાં 35 થી વધુ છે, તો કેટલી થાય 1, 2, 3, 4 અને 5, તો કુલ કેટલા આવશે 5. તો ઉપર માગેલ પરિણામમાં કેટલા મારે લખવાના 5, તો 5 ના છેદમાં 5 એટલે કેટલો જવાબ આવે 1, કારણ કે 5 એકુ 5. આ દાખલા નંબર 12 હતો, જે સાવ એટલે સાવ સરળ હતો, જેમાં કાંઈ અઘરા જેવું હતું નહીં. પહેલામાં 40 થી વધુ પૂછાતા તો 1, 2 ને 3 આવે, પછી 49 તો 1 નો આવે 0, ત્યારબાદ 35 થી વધુ તો 35 થી વધુ એટલે 5 ના છેદમાં 5. તો દાખલા નંબર 12 અહીંયા વિભાગ સી પૂરો થાય છે. હવે આગળ વધીએ આપણે વિભાગ ડી તરફ, જેમાં એક દાખલો છે તે જોઈ લઈએ. વિભાગ ડી, ત્યારબાદ જોઈએ વિભાગ ડી, કે નીચેના પ્રશ્નોના ગણતરી કરી જવાબ આપો. ત્યારબાદ એમાં પ્રશ્ન નંબર 13 જે 4 માર્કનો છે, પણ 4 માર્કની અંદર 2 દાખલા છે, એક અવયવ પાળો છે અને બીજો એની પછીનો એક છે, એ આવી જ રીતના નિત્ય સમનો ઉપયોગ કરવાનો છે. તો જો અવયવ પાળો 27x³ + y³ + z³ - 3 - 9xyz. હવે આ પ્રકારનો એક નિત્ય સમ આવે છે કે a³ + b³ + c³ - 3abc હોય તો એનું સાદુરૂપ એમ થાય a + b + c, a²b²c² અને a²+b²+c² - ab - bc - ca. તો તમારે શું કરવાનું, તો કે આની ઉપરથી પહેલા આવી રીતના બનાવવાનું છે કે a, b અને c મેળવી લેવાનો, પછી તો કે આ રીતના સાદુરૂપ આપે એટલે જવાબ આવી જાય. તો જો a નો ઘન એટલે કે અહીંયા 27x નો ઘન છે, તો x નો ઘન એમ ન, પણ અહીંયા 27 નો ઘન નો થાય, હકીકતમાં શું થાય 3 નો ઘન, એટલે કે 3 તેરી 9 તેરી 27, તો શું થશે 3x નો ઘન. એટલે a બરાબર કેટલા થયા 3x, b બરાબર y, c બરાબર z, પછી તો કે 3abc છે, તો abc તો a બરાબર તો 3x છે, b બરાબર y અને c બરાબર z. તો આપણને સૂત્રમાંથી abc ની કિંમત મળી ગઈ. હવે આપણે અહીંયા મૂકી દઈએ, તો a બરાબર 3x, b બરાબર y, c બરાબર z, જાય મૂકું. એવી જ રીતના આમાં પણ 3x² y² z² - 3x(y) - y(z) - z(3x). હવે આનું છેલ્લું પદ એક સાદુરૂપ આપી દઈએ એટલે પૂરો દાખલો, કે આ તો એમનેમ રહેશે, અહીંયા ખાલી 3x² છે, અહીંયા 9x² થઈ જાય, કારણ કે 3નો² કેટલો થાય 9. આનો ગુણાકાર ભેગું લખો, yz ભેગું લખો અને 3zx.
તો આ તો આ નિત્યસમનો ખાલી ઉપયોગ કરવાનો હતો, એમાં એબીસી ની કિંમત તમને રકમમાંથી મેળવતા આવડી જાય એટલે ડાયરેક્ટ આમાં મૂકો એટલે જવાબ આવી જાય. અહીં દાખલા નંબર પહેલો છે પૂર્ણ થાય છે. ત્યારબાદ આપણે આગળ વધીએ દાખલા નંબર બે તરફ. તો દાખલા નંબર બે ની રકમ છે ₹104.96 છે એનો આપણે ખાલી ગુણાકાર કરવાનો નથી પણ સાદો રૂપ ની મદદ થી કરવાનો છે. તો જુઓ અહીંયા શું થશે, 104 એટલે હું એને 100 માં 4 ઉમેરું એવું થાય કે નહીં? 100 માં 4 ઉમેરે તો 104 અને 96 છે તો એ 100 માંથી 4 મેં બાદ કર્યા એ રીતનું બને કે નહીં કે 100 માઇનસ 4 એટલે કે અહીંયા 100 માંથી 4 બાદ કર્યા 100 પ્લસ 4. તો હવે એક નિત્યસમ છે, જો નિત્યસમ શું છે તો કે a પ્લસ બી અને a માઇનસ બી. જો a પ્લસ બી એટલે કે 100 પ્લસ 4, a માઇનસ બી એટલે કે 100 માઇનસ 4, a બરાબર 100 અને b બરાબર 4 તો એનું સાદું રૂપ થાય a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. આનું સાદુરૂપ થાય a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. તો અહીંયા તમારે એમ સાદુરૂપ થાય તો શું થાય, 100 નો વર્ગ માઇનસ 4 નો વર્ગ. હાલો 100 નો વર્ગ તો કે 2 0 હતા અને બીજા વર્ગના 2 0 આવે, માઇનસ 4 નો વર્ગ કેટલો થાય 16. તો આપણે શું કરવાનું તો કે 10,000 માંથી તમારે ખાલી 16 છે એ બાદ કરવાના છે. તો તમારો અહીંયા જવાબ આવી જાય. તો 10,000 માંથી 16 બાદ કરો તો કેટલા વધે, 9,984 એટલા વધે, 9,984 10,000 માંથી 16 બાદ કરો. તો જોઈ લેજે એકવાર, 104 એટલે 100 પ્લસ 4, 96 એટલે 100 માઇનસ 4, એ પ્લસ બી ને માઇનસ બી એટલે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. તો એનો વર્ગ એટલે 100 નો વર્ગ માઇનસ બી નો વર્ગ એટલે 4 નો વર્ગ 16 થાય. 100 નો વર્ગ તો કે 100 ગુણ્યા 100 કરો ને તો 10,000 ડાયરેક્ટ તમે પણ લખી શકો, 2 મીંડા અને એનો વર્ગ એટલે હજી બીજા 2 મીંડા. તો 10,000 માંથી 16 બાદ થાય તો 9,984. અહીંયા જે એકમ કસોટી તમારી હતી એ શું થાય છે, પૂર્ણ થાય છે. જે એકમ કસોટી હતી એ અહીંયા પૂર્ણ થાય છે. તો આજનો આ વિડીયો છે એ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. જો બનશે નહીં કે ક્યાંય ભૂલ હશે નહીં, આખી જે એકમ કસોટી છે એ મેં વ્યવસ્થિત આખી આખી સમજાવી દીધી છે. જો કે ભૂલ કેવું હોય તો તમે થોડું ઘણું સુધારી નાખજો, એવું જો કે બનશે જ નહીં. આજનો આ વિડીયો લેક્ચર અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. જય શ્રી કૃષ્ણ.